नमस्कार मित्रों, म्यूचुअल फंड सेंट्रल में आपनु स्वागत छे। म्यूचुअल फंड उद्योग अत्यारे घणो बधो ग्रो करी रह्यो छे, पण साथे साथे रोकाणकारोनी मूंझवणमां पण वधारो थयो छे। जेम के व्याज दर सतत वधी रह्या छे, तो आवी परिस्थितिमां एक रोकाणकारे शुं करवुं? आनी साथे साथे अत्यारे मार्केटमां घणा बधा एनएफओज लॉन्च थया छे, तो कयो एनएफओ रोकाणकारे पसंद करवो? आ सिवाय मार्च महीनो नजीक आव्यो छे, एटले टेक्स बचाववा माटे पण म्यूचुअल फंडनुं एक स्कीम छे जेमां रोकाणकारो पसंद करता हुए छे एमनो टैक्स बचावा माटे। तो ए केटलो योग्य छे? शेर बजार नी अत्यारे परिस्थिति जो जोईए तो एक घटाड़ा तरफी एक मार्केट रेट जे छे नेगेटिव चाली रही छे। तो आवी परिस्थिति मां म्यूचुअल फंड ना रोकाणकारो शुं करवुं? अदाणी ना ग्रुप नो तो तमने बधाने माहितगार ज छो, अने तेना कारणे घणा बधा म्यूचुअल फंड्स ने लॉस सहन करवानो आव्यो छे। तो आवी परिस्थिति मां म्यूचुअल फंड ना रोकाणकारे शुं करवुं? आ तमाम टॉपिक्स उपर आपणे आजे चर्चा करीशुं आपणा म्यूचुअल फंड ना निष्णात साथे। अपनी साथे जोड़ाई रहा छे सर्टिफाइड फाइनेंशियल प्लानर बिरजूभाई आचार्य। हाँ जी बिरजूभाई, स्वागत छे तमारू मनी नाइन ना खास। नमस्कार दर्शक मित्रों। हाँ जी साहब, साहब अत्यारे म्यूचुअल फंड इंडस्ट्री नी अंदर जोवा जोईए तो व्याज दर जे वधी रहा छे, तो एना कारणे रोकाणકારોએ અત્યારે ડેટ ફંડ તરફ રોકાણ વધારવું જોઈએ કે પછી એમનું ઇક્વિટી એક્સપોઝર જે છે જાળવી રાખવું જોઈએ? તમારું શું કહેવાનું થાય છે આ બાબતે? વિજયભાઈ, મારું તો એક મંતવ્ય છે કે સપોઝ કે અત્યારે જો ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે, એનો મતલબ કે એ પરમેનન્ટ રહેવાના નથી। જો તમારું 3-5 ઇયર્સ નો ટાઈમ ફ્રેમ હોરિઝન હોય તો તમારે ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ। પણ તમારે 1 ઇયર માટેનું જો તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમારે ડેટ ફંડમાં જવું જોઈએ। બીકોઝ કે જેટલો ઇન્ટરેસ્ટ રેટ આજે નીચે છે, આજે ઇન્ટરેસ્ટ રેટ ઉપર છે, એટલો નીચે આવવાનો છે ભવિષ્યમાં। અને ભવિષ્યમાં એ વર્ષ ઇન્ટરેસ્ટ રેટ નીચે આવશે તો ઇક્વિટી માટેનો સારો ટાઈમ હશે। પણ અત્યારે લોકોમાં શું થઈ ગયું છે કે લાસ્ટ યરે ઇક્વિટીમાં જ ઇક્વિટીએ રિટર્ન્સ બહુ ઓછા આવ્યા છે, અને ડેટના 8% ફિક્સ ડિપોઝિટના ઇન્ટરેસ્ટ રેટ થઈ ગયા છે। એટલે લોકોને અત્યારે કેવું રહ્યું છે કે ડેટ ફંડની જે ડેટ એસેટ છે ફિક્સ ડિપોઝિટને વધારે સારી લાગી રહી છે કમ્પેરેટિવલી ઇક્વિટી માર્કેટમાં। તો તમારો હોરિઝન જો 3-5 ઇયર્સનો હોય તો અત્યારે પ્રોપર ટાઈમ છે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો। અને શોર્ટ ટર્મ માટે મીન્સ કે તમારે 6-1 ઇયર્સ સુધીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે ડેટ ફંડમાં જઈ શકો છો। અચ્છા, એટલે તમારું કહેવાનું છે કે જો રોકાણકારોનો હોરાઇઝન ટાઈમ હોરાઇઝન જો લોંગ પીરિયડ હોય તો એમણે ઇક્વિટી પર રોકાણ જાળવી રાખવું જોઈએ, એટલે કે ઇક્વિટીમાંથી ડેટમાં સ્વિચ ના કરવું જોઈએ। અગર એ જો ના ના સર તો એ ડેટ ફંડ પસંદ કરી શકે છે અગર એમનો હોરાઇઝન શોર્ટર પીરિયડનો છે તો। ઓકે સર, અને બીજું કે સપોઝ કે ઇક્વિટીમાં છે તો ઇક્વિટીમાંથી ડેટમાં ટ્રાન્સફર ના કરવું જોઈએ। બીકોઝ કે ઇક્વિટીનો જે ડેટમાં સપોઝ કે 3-5 ઇયર્સનો, અગેન એ જ વસ્તુ કહીશ કે 3-5 ઇયર્સનો ટાઈમ ફ્રેમ છે, તો એ લોકો પાસે એ લોકોએ ઇક્વિટીમાંથી ડેટ થવામાં મૂવ થવાનું યોગ્ય નથી। એની અંદર એક અત્યારનો એવો ટાઈમ છે કે જ્યાં આગળ ઇક્વિટીનો આપણું એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ હોય તો ત્યાં આગળ એવરેજ કરવી વધારે સારી રહેશે। કે શેર બજારની અંદર પરિસ્થિતિ જો જોઈએ તો છેલ્લા 1.5 વર્ષથી આપણું જે બજાર છે એમાં કોઈ ખાસ વળતર મળ્યું નથી। 2023ની જ વાત કરીએ તો આપણો નિફ્ટી 4-1% જેટલો ઘટી ચૂક્યો છે। તો આવી પરિસ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ શેર બજારને ધ્યાનમાં રાખીને? અચ્છા, એટલે સર આપણે જો એક વસ્તુ જોઈએ કે માર્કેટ હંમેશા વેલ્યુએશન ઉપર કામ કરતું હોય છે, બરાબર છે? તો માર્કેટમાં જે આપણે જે કોરોના વખતનું જે એક આપણે બુલ રન જોયું છે, તો એ બુલ રનમાં માર્કેટ છે ને ઓવર વેલ્યુએશન આવી ગયું હતું। તો ઓવર વેલ્યુએશન આવે ને તો જ્યારે એ પછી માર્કેટમાં એને વેલ્યુએશનમાં લાવવા માટે કોઈ બી રીઝન આવી શકે, ચાહે યુક્રેન રશિયાનો વોર આવી શકે કે ઇન્ફ્લેશન આવી શકે કે અદાણી કોર્પોરેટ ઇસ્યુ આવી શકે, એ તો વેલ્યુએશનમાં અત્યારે લાવવાનો પ્રોપર ટાઈમ મીન્સ કે વેલ્યુએશન આ જ વસ્તુ હોય છે કે માર્કેટમાં ઓલવેઝ પેઇન પીરિયડ આવતો હોય છે। અને અમે તો ક્લાયન્ટને એક જ વસ્તુ કહેતા હોઈએ છીએ કે પેઇન પીરિયડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ તમને ગેઇન મળશે, અધરવાઇઝ અત્યારના ટાઈમે જો તમે પેઇન પીરિયડમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો। એક સર એક ડેટા છે અમારી પાસે કે જે પેઇન પીરિયડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને ગેઇન મળે છે, અને જે ગેઇન પીરિયડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને ઓલવેઝ પેઇન મળે છે। બહુ સરસ વાત કહી તમે આ। હવે સાહેબ જોઈએ આપણે 2021માં જે મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ જે AUM છે એમાં 22% નો ગ્રોથ થયો હતો,
2022માં જોઈએ તો એમાં પણ 1% પ્લસ ગ્રોથ થયો છે, તો 2023માં શું લાગે છે કે હજુ પણ મ્યુચ્યુઅલ ફંડની જે એયુએમ છે એમાં વધારો થશે આ વખતે 2023 નું વર્ષ મ્યુચ્યુઅલ ફંડ માટે કેવું લાગી રહ્યું છે તમને? સર, એક એસઆઈપી નો જે રીતે ફ્લોઝ આવી રહ્યો છે ને એ ખરેખર અત્યારે અત્યારે આપણે એમ કહીએ કે આટલું બધું જયારે એફઆઈઆઈ નું સેલિંગ આવ્યું છે ને ત્યારે ડીઆઈઆઈ સામે જ એટલું બાય કરી શક્યું છે. અને એક હતું કે 2008માં છે ને જયારે જેટલા ક્લાયન્ટ આપણાને મીન્સ કે એફઆઈઆઈ વાળા જે રીતે ઉલ્લુ બનાવીને સેલ કરીને બધા જતા રહેતા ને આપણે બધા કઈ નતા કરી શક્યા, એ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર છે ને એકદમ સ્માર્ટ થઈ ગયેલો છે અને એ સમજી ગયેલો છે કે એસઆઈપી એ છે ને એનું એનું કમ્પાઉન્ડિંગ જે છે એસઆઈપી નું કમ્પાઉન્ડિંગ શું છે મ્યુચ્યુઅલ ફંડમાં. અને બીજું કે અત્યારના લેવલે ક્લાયન્ટ જે છે ને એ હવે રિસ્ક લેવા બી રેડી થઈ ગયેલા છે કે 3-5 years માટે ફિક્સ ડિપોઝિટ આપણે કરીએ છીએ, આપણે 3-5 years તો એ લોંગ ટર્મ. હવે બીજું અત્યારના ક્લાયન્ટ છે ને કે સર કે ગોલ બેઝ પ્લાનિંગ કરતા થઈ ગયા, તો એ લોકો પાસે ઓબ્વિયસલી કે ચિલ્ડ્રન એજ્યુકેશન પ્લાનિંગ હોય રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય તો એ લોંગ ટર્મ નું છે. તો એ લોકોએ જોયું છે કે 1986માં 100 સેન્સેક્સ હતો ને અત્યારે સેન્સેક્સ જે છે ઓલમોસ્ટ 60,000 આસપાસ થઈ ગયો છે, તો એ અમને ગેઇન જોયેલા છે. તો એના હિસાબે ડેફિનેટલી સર નેક્સ્ટ યર બી સારામાં સારું જ એયુએમ એમએફ ઇન્ડસ્ટ્રી એયુએમ નો ગ્રોથ લેવાનું છે સર. રાઈટ રાઈટ રાઈટ. સર એક બીજી વસ્તુ જાણવા માંગીશ, હમણાંથી આપણે જોઈએ તો પેસિવ ફંડ્સ નું એક આકર્ષણ થોડું જોવા મળે, ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે જે પેસિવ ફંડ્સ ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરી રહ્યા છે અને રોકાણકારો પણ આવા ફંડ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, તો તમારા મતે શું આ ડિસિઝન એમના યોગ્ય છે? પેસિવ ફંડ્સ ખરેખર એમને વધારે વળતર આપી શકે છે એક્ટિવ ફંડ્સ કરતા? આના વિશે તમારું શું કહેવાનું છે સાહેબ? સર એકચ્યુઅલી કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે બે ટાઈપના ફંડ આવતા હોય છે કે એક એક્ટિવ ફંડ હોય છે અને એક પેસિવ ફંડ હોય છે જેને આપણે જે ઇન્ડેક્સના ઉપર કામ કરતું હોય છે પેસિવ ફંડ ઓલવેઝ. તો કેવું છે કે યુએસમાં તમે જુઓ તો યુએસમાં એ બધામાં પેસિવ ફંડ બહુ સારું એવું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એલોકેશન એ લોકોએ લઈ લીધું છે. તો એક કન્ઝર્વેટિવ લેવલ લોકોને અત્યારે પેસિવ ફંડ એક તો આવવાનું માં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રીઝન એ કે અત્યારે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ ગયા છે. તો ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં એ લોકોને એ સમજાતું નથી કે મારે કયા ફંડમાં જવું અને કયા ફંડમાં ના જવું. તો જેથી કરીને એ લોકો શું કરતા હોય છે કે પેસિવ ફંડ સિલેક્ટ કરતા હોય છે. અને પેસિવ ફંડ જો કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોય તો એમને ઓબ્વિયસલી જવું જોઈએ, પણ એગ્રેસિવ ઇન્વેસ્ટર હોય તો તમારે એક્ટિવ ફંડમાં વધારે પાર્ટિસિપેટ કરવું જોઈએ. ઓકે ઓકે. એટલે એક્ટિવ અને સર પેસિવ ની આગળ આપણે જો થોડુંક રોકાણકારોને એક સાદી ભાષામાં સમજાવીએ તો એક્ટિવમાં એક તો એક્સપેન્સ રેશિયો જે હોય છે એ એક થોડો વધારે રહેતો હોય છે ફંડ મેનેજરનો, કારણ કે એનું ઇન્ટરવેન્શન સતત માર્કેટની મૂવમેન્ટ પ્રમાણે થયા કરે છે. ત્યારે પેસિવ ફંડમાં તો પેસિવ ફંડ છે એક ઇન્ડેક્સને એની રેપ્લિકા એની મિરર ઇમેજ ફોલો કર્યા રાખે છે, એટલે એક એક્સપેન્સનો એક એને બેનિફિટ થતો હોય છે. એટલા માટે કદાચ રોકાણકારો એક આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને પેસિવ ફંડ તરફ વધારે જોખ બતાવી. હા સર, એટલે એટલા માટે જ હવે આજે એક વસ્તુ છે, મને એ જ વસ્તુ હું ઘણા ક્લાયન્ટને કહેતો હોઉં છું કે તમે જો 500 રૂપિયા નું અર્નિંગ કરતા હો તો 50 રૂપિયા નો એક્સપેન્સ કરવામાં કોઈ વાંધો નથી હોતો. પણ તમે સપોઝ કે તમારે 50 રૂપિયા હા, એટલે એક્સપેન્સ આજે એક વસ્તુ છે કે તમારે સારી સર્વિસ લેવી છે તો પછી તમારે એનો એક્સપેન્સ તો તમારે પે કરવો જ પડશે, કારણ કે એક્ટિવ ફંડમાં પૂરી ટીમ એક સેક્ટર વાળી ફંડ વાઇઝ એક પૂરી ટીમ કામ કરતી હોય છે. ત્યારે પેસિવ ફંડમાં તો કેવું છે કે જયારે નિફ્ટીનું ઇન્ડેક્સ 50 આવી ગયું છે તો એની અંદર જે સ્ટોક્સ આવશે એ એલોકેશન ઓટોમેટિક સિસ્ટમ જ કર્યા કરવાની છે અને એના હિસાબે જ એ ફંડ મૂવ થયા કરવાનું છે. એટલે એની અંદર કોઈ એક સિસ્ટમ બેઝ ચાલે છે. અને પેલું જે છે મેન ડ્રીવન છે, તો મેન ડ્રીવનમાં સર એક છે કે એ લોકો ફંડ મેનેજર મેક્રો ઇકોનોમી માઇક્રો ઇકોનોમી ઇન્ટરનેશનલ ઇકોનોમી બધા જ ક્રાઇટેરિયા ફેક્ટર્સ સેક્ટર્સ બધું ચેક કરતા હોય સર. અચ્છા, અને એક્ટિવ ફંડ આપણને આલ્ફા જનરેટ કરવાનો બી એક મોકો આપે છે જે પેસિવમાં એ પોસિબલ નથી હોતું, કારણ કે ફંડ મેનેજર નથી હોતું સ્માર્ટનેસ ના કારણે એ વસ્તુ કરી શકે છે. અચ્છા સર, માર્ચ મહિનો આવે એટલે આપણે ટેક્સ બચાવવા ભાગમ ભાગ થઈ જાય છે, રોકાણકારો એકદમ છેલ્લી ઘડીએ પછી દોટ મૂકે છે, અને ત્યારે ખાસ કરીને ઈએલએસએસ એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ જે આપણને 1.5 લાખની લિમિટ આપે છે ઈટીસીમાં, લોકો એમાં પૈસા મૂકવાનું કાં તો લમસમ મૂકે છે કાં તો પછી નવેસરથી એસઆઈપી ચાલુ કરતા હોય છે. તો રોકાણકારોએ હવે તો બજેટમાં જાહેરાત થઈ એ વસ્તુને ધ્યાનમાં રાખીને શું ઈએલએસએસ પસંદ કરવા જોઈએ કે પછી એમણે ટેક્સ સેવિંગ માટે કોઈ બીજા વિકલ્પો પસંદ કરવા જોઈએ? આના વિશે સાહેબ શું કહેશો આપ?
ટેક્સ ઈએલએસએસ છે ને સર, એ બેસ્ટ ઓપ્શન છે મારા ખ્યાલથી, કે ઈએલએસએસમાં એટીસીમાં તમારા 1.50 લાખ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો એનું ગેઇન જે છે એ તમને લોંગ ટર્મમાં 3 થી 5 યર્સ માટે, મીન્સ કે 3 યર્સ સારું મળતું હોય છે. ઈએલએસએસમાં ઇન્વેસ્ટમેન્ટ એ હું એસઆઈપી થોડું એટલા માટે પ્રિફર નથી કરતો, કે સપોઝ કે તમારું પર મંથ જે છે એનો લોકિંગ પીરિયડ છે એ 3 યર્સ નો લોકિંગ થાય છે, તો આજે લિક્વિડિટી ઇસ્યુ ત્યાં બહુ જ પ્રોબ્લેમ રહે છે. મીન્સ કે પર મંથ તમારે, મીન્સ કે આજે સપોઝ કે માર્ચ મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ, તો માર્ચ માર્ચ મહિનાનું તમારું ઈએમઆઈ મીન્સ કે એસઆઈપી જાય છે, તો એ તમે માર્ચ 2026 પછી જ વિડ્રો કરી શકશો, એ પહેલા નથી કરી શકતા. એવું રીતના એપ્રિલ મે એ રીતે થઈ શકે, તો લિક્વિડિટી ઇસ્યુ આપણો બહુ વધારે આવે છે. તો હું એક એવું પ્રિફર કરું કે ક્યાં તો તમારે શું કરવું જોઈએ કે તમારું ઈએલએસએસ જે ટેક્સ પ્લાનિંગ છે એ ઓલમોસ્ટ એપ્રિલ થી સ્ટાર્ટ કરી દેવું જોઈએ, અને એને સપોઝ કે તમે 3 પાર્ટ કે 6 પાર્ટમાં રાખી દો, ને જ્યારે બી નિફ્ટીમાં કે એમાં 200 પોઈન્ટ નું 300 પોઈન્ટ નું કરેક્શન આવે, ત્યારે 25,000 50,000 લમસમ નાખતા રહેવું જોઈએ, કે જેથી કરીને આપણને સારું ગેઇન્સ બી મળી શકે. અને થર્ડ થિંગ, એ લમસમ પૈસા નાખવાથી ફાયદો શું થાય છે, કે અત્યારે સપોઝ કે તમારી પાસે પૈસા છે અને તમે 3 યર્સ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે બરાબર, પણ ચોથા વર્ષે ઘણી વખતે અમારી પાસે એવા ક્લાયન્ટ આવતા હોય છે કે આ વખત અમારામાંથી કોઈ અધર એક્સપેન્સ આવી ગયા છે, ઇમરજન્સી કોઈ આવી ગઈ છે, તો અમે ઈએલએસએસમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકીએ, બીકોઝ કે અમારું કંઈક ઇમરજન્સી છે, એના હિસાબે અમારો ટેક્સ ડિડક્ટ થઈ જવો જોઈએ. તો સર એવા કિસ્સામાં શું કરીએ અમે, કે ફર્સ્ટ યર ના પૈસા છે વિધડ્રો કરી અને ફોર્થ યર માં ઇન્વેસ્ટમેન્ટ કરાવી દઈએ, બરાબર છે. જેથી કરીને આપણો ટેક્સ બી બચી શકે. પણ આ રાઈટ રાઈટ. વસ્તુ ક્યારે છે કે જયારે આપણે કોઈ ઇમરજન્સી કોસ્ટ એવું કંઈ આવી શકીએ તો થઈ શકે. તો ઈએલએસએસ માં હું એવું એક જ વસ્તુ કહું કે એપ્રિલ થી જ આપણું પ્લાનિંગ સ્ટાર્ટ કરવું જોઈએ, કે નહીં માર્ચ માર્ચ સુધી આપણે વેઇટ કરવું જોઈએ. એટલે તમારા મતે કે ભાઈ રોકાણકારોએ પહેલા વર્ષની સ્ટાર્ટિંગ થી જ આનું પ્લાનિંગ કરવું દેવું જોઈએ, છેલ્લી ઘડીએ દોટ મૂકીને આવી બધી દોડાદોડી કરવી કે આવું કામ કરવું, એના કરતા બેટર છે કે પહેલેથી જ તમે એને વ્યવસ્થિત રીતે ટેક્સ સેવિંગના ઓપ્શન્સ પસંદ બાકી કરો. બાકી સર, ઈએલએસએસ થ્રુ બી સારી એવી વેલ્થ ક્રિએશન થઈ શકે છે. જે લોકો રેગ્યુલર બેઝમાં મારા ક્લાયન્ટ છે, કે જે લોકો 1.50 લાખ ઓલમોસ્ટ 10-10-15 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલર બેઝ ઉપર કરી રહ્યા છે, એ લોકોની બહુ સારી વેલ્થ છે. પણ એક વસ્તુ સાથે એક વસ્તુ, ઘણા લોકો ઘણા ક્લાયન્ટને એવો ખ્યાલ નથી હોતો કે અમે ઈએલએસએસ માં એસઆઈપી કરીએ છીએ, એનો લોકિંગ પીરિયડ પર મંથ 3 યર્સ નો હોય છે. એ લોકો એવું સમજતા હોય છે કે આપણે 3 વર્ષ પછી વિધડ્રો કરી શકીએ છીએ, તો ક્લાયન્ટે આ થોડું ક્લેરિફિકેશન માઇન્ડમાં લઈ દેવું જોઈએ આના માટે. રાઈટ. અને એમાં એવું પણ છે ને સાહેબ, કે તમે સપોઝ કે 3 વર્ષ પહેલા ઈએલએસએસ માં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું, તો ત્યારે જે તમને યુનિટ મળ્યા હશે એનો લોકિંગ 3 વર્ષ પછી, તો તમને એટલા યુનિટ જ પાછા મળશે, બરાબર ને? હા, એક્ઝેક્ટલી. હા, એ જ. હા, એટલે અમુક રોકાણકારોને આ પણ એક કન્ફ્યુઝન હોય છે કે 5-1 વર્ષ થઈ ગયા તો યુનિટ મળે, બધા બધા એ વેચીને કે રીડીમ કરી શકશે, એવું હતું નથી. એમાં પણ દરેક ના ના હા એ કન્સિડર કરવો પડે છે, બરાબર ને? હા જી સાહેબ. હવે એક આપણે બીજો એક ટોપિક છે આજનો, અદાણી ગ્રુપમાં ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે પૈસા ગુમાવ્યા છે. છેલ્લા 1 મહિનાનો જે ડેટા છે એ બતાવે છે કે લગભગ 6,000 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસને વેઠવાનો વારો આવે છે. એમાં ખાસ કરીને એસબીઆઈ અને નિપોન મ્યુચ્યુઅલ ફંડ, આ સિવાય કોટક, આઈસીઆઈસીઆઈ, આ લોકોના ઇન્વેસ્ટમેન્ટમાં ઘણો ઘટાડો થયો છે. તો જે ઘણા બધા રોકાણકારો છે જેમની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે અદાણીની સ્ક્રિપ્ટ ખરીદેલી છે, તો એ રોકાણકારો અત્યારે પેનિકની સિચ્યુએશન રિડીમ કરવાનું વિચારી રહ્યા છે. ઘણા લોકોએ તો રિડીમ પણ કરી લીધા છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ એક મોટું ઔદ્યોગિક પણ એની સાથે સાથે લોસ આવે, તો એક રોકાણકારોએ શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં સાહેબ? સર, આવી પરિસ્થિતિ છે કોઈ સ્ટોક માર્કેટમાં, સર આજથી નહીં વર્ષોથી ચાલતી આવી છે, કે તમે જુઓ કે 2008માં સત્યમ બી આવી ગયું, એ વખત બી મ્યુચ્યુઅલ ફંડ પાસે આ જ કન્ડિશન હતી. અદાણી બી અત્યારે, અદાણીમાં બી મોટા ભાગે એક્સપોઝર બધા ઘટાડી દીધા છે, પણ એ લોકોના એલોકેશન છે ને 4-5% કે આસપાસના જ હોય. મીન્સ કે ટોટલ એ લોકોનું, આપણું સપોઝ કે 100 રૂપીઝ એયુએમ છે, તો એની અંદરથી 5 રૂપીઝ જ હોય, તો 95% તો સારું પરફોર્મ કરી રહ્યા છે ને સર. તો એ 5%, હા, ઇનિશિયલ લેવલ ઉપર આપણને એવું લાગે છે કે આ લોસ છે, બરાબર છે, પણ ઓલરેડી કેવું છે કે 95 સ્ટોક્સ જે છે એ આપણને જે પરફોર્મ કરીને પ્રોફિટ આપી રહ્યા છે,
તો મારા ખ્યાલથી લોસ થઈને હા એકદમ, કારણ કે એ ફંડ મેનેજર એ લોકોની ટીમ છે સર, તો એ લોકો કઈક એ લોકો માટે એવી કઈ સ્ટ્રેટેજી તો બનાવી જશે ઓલરેડી, કે એ લોકો એવું રાઈટ તો આપણા જેવું નથી હોતું ને સર, કે આપણે અદાણી લઈને બેસી ગયા અને એ પછી આપણી પાસે એવરેજ નથી કરતા ને આપણે કઈ નથી કરતા, પણ એ લોકો પાસે એસઆઈપી મોડથી એટલા જ પૈસા આવી રહ્યા છે કે જે એવરેજિંગ થઈ શકે છે, અને કદાચ એ બરાબર લોકોને ઘણા બધા ફંડ હાઉસ નીકળી બી ગયા હોય તો એ ફંડ એ જે લોસ બુક કર્યો છે સર, એ લોસ બુક એ લોકો મીન્સ કે આટલું મોટું એએમ હોય તો તમે બી સમજી શકો છો કે આટલા મોટા એયુએમ માં એ લોકો 1 થી 2% નું પ્રોફિટ કરશે ને તો બી એ લોસ કન્સિડર થઈ જશે. કવર થઈ જશે રાઈટ. એટલે એટલે ક્લાયન્ટે એ લેવલ ઉપર અદાણી એનો ઇસ્યુ આપણા કરતા ફંડ મેનેજરની ટીમ છે એને મોટી ચિંતા હોય છે. અને બીજું હું એક વસ્તુ કહું કે સર, આપણે એમને પૈસા મેનેજ કરવા માટે આપીએ છીએ, આપણે એમને એક્સપેન્સ રેશિયો આપીએ છીએ, આપણે લોકોને બરાબર ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ આપીએ છીએ, તો પછી આપણે આપણે જો એ ટેન્શન લઈને ફરવાનું હોય તો પછી સર એ આપણે એ બધું કરવાનું કોઈ જરૂર જ નથી. એટલે હું તો રાઈટ એક રાઈટ જ ક્લાયન્ટને એડવાઇઝ કરું કે જ્યાં આગળ સારું ફંડ છે, પરફોર્મ કરી રહ્યું છે, તો હા ઇનિશિયલ લેવલ ઉપર કોઈ સ્ટોક્સમાં કોઈ થઈ જતું હોય છે, ભૂલ બી થઈ જતી હોય છે, પણ એનો મતલબ બરાબર એવું નથી કે એના 90-95 સ્ટોક્સ બી ખરાબ છે. રાઈટ રાઈટ બહુ સાચી વાત કહી. એટલે રોકાણકારોએ અત્યારે પેનિકમાં આવીને આવી કોઈ ભૂલ કરવાની જરૂર નથી. જો એમનો ટાઈમ પીરિયડ ના અચીવ સર, થઈ જતો હોય, એમનો ગોલ અચીવ થઈ જતો હોય, તો એમણે એમના યુનિટ્સ રિડીમ કરવા જોઈએ. અધરવાઇઝ કે એવી કોઈ ઇમરજન્સી આવી હોય તો રિડીમ કરવા જોઈએ. બાકી આવી પેનિક વાળી સિચ્યુએશનમાં આવા કોઈ ડિસિઝન લેવા જોઈએ નહીં એમને. બહુ બિલકુલ સરસ સર. સાહેબ કારણ કે તમે બીકોઝ કે આજે સપોઝ કે આજે અદાણી અદાણીના કેસમાં સપોઝ કે તમે અત્યારે એવું કરો કે અત્યારે તમે નીકળી જાઓ છો, એટલે તમારું ગોલ તો નજીક છે નહીં, તમારે પૈસાની હાલ મીન્સ કે તમારું ગોલ 2 વર્ષ પછી આવી રહ્યો છે, તો પછી અત્યારે બરાબર પેનિક થઈને પૈસા તમે એક્ઝિટ થઈને તમે તમે ઇન્વેસ્ટ ક્યાં કરશો? ફિક્સ ડિપોઝિટમાં જતા રહેશો ઓલરેડી. રાઈટ 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 બહુ સરસ વાત કહી સાહેબ તમે. અને એક બીજી અત્યારે એક માહોલ છે રોકાણકારોમાં, શેર બજારની અત્યારની પરિસ્થિતિ જો જોઈએ તો ઘણી બધી અનિશ્ચિતતા ભરી વોલેટાલિટી આપણને જોવા મળે છે. છેલ્લા ઘણા બધા દિવસોથી જોઈએ તો માર્કેટ સતત ડાઉન છે. તો આવી પરિસ્થિતિમાં અગર કોઈને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે તો એને કેવા પ્રકારના સ્કીમ્સ પસંદ કરવી જોઈએ? આઈધર લાર્જ કેપ, મિડ કેપ કે પછી સ્મોલ કેપ? તમે કઈ કેટેગરીને કે પછી થીમેટિકમાં જવું જોઈએ? તમારા મતે કઈ સ્ટ્રેટેજી સારામાં સારી હોઈ શકે? હા જી સર. સર આમાં એક વસ્તુ છે કે તમારે લમસમ વેમાં જવું છે તો લમસમ વેમાં તમે 2 વસ્તુથી જઈ શકો છો, કે એક તો તમે ક્યાં તો તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીને એસટીપી આપી દો, તો તમારું રાઈટ એની અંદરથી એસટીપી સપોઝ કે તમે કોઈ લિક્વિડ ફંડ ડેટ ફંડ કે બેલેન્સ ફંડમાં કે પાર્ક કરી પૈસા, અને એની અંદરથી તમે એક્ઝિટ એમાંથી થઈ એસટીપીમાંથી સિસ્ટમેટિક ટ્રાન્સફર થ્રુ તમે લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ કે થીમેટિકમાં ફંડ આપી શકો છો. પણ હું અત્યારે રાઈટ એક જ વસ્તુ કહું કે તમે એસઆઈપી બી કરો તો બી એક પોર્ટફોલિયો બનાવીને ફ્લેક્સી કેપ મલ્ટી કેપ લાર્જ કેપ એન્ડ મિડ કેપ સ્મોલ કેપ, અને જનરલી આપણું રિસ્ક લેવાની તાકાત હોય તો જ આપણે થીમેટિકમાં જવું જોઈએ. એવું નથી કે 30% 35% ના થીમેટિક ફંડે રિટર્ન આપી દીધા, જે આપણાને આપણા નેચરને આપણા સ્વભાવને અનુકૂળ નથી, એવું નહીં કરવું જોઈએ. કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ શાંતિ માટે, આપણે રાઈટ રાઈટ શાંતિથી રાઈટ સુવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આપણને ઊંઘ ના આવે તો એવું ઇન્વેસ્ટમેન્ટ ક્યારે બી ના કરવું જોઈએ. એટલે ના વાત સાચી થીમેટિકમાં જાઓ, એના કરતા બેટર છે કે તમે એસઆઈપી કરો કે લમસમ કરો કે કંઈ બી કરો, પણ એક છે ને કારણ કે તમને બી ખબર નથી કે નેક્સ્ટ માર્કેટની મૂવ આવશે તો લાર્જ કેપ ચાલશે મિડ કેપ ચાલશે કે સ્મોલ કેપ ચાલશે. તો આપણે બરાબર જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણે દરેક લેવલે એક પાર્ટિસિપેટ કરીને જ રાખવું જોઈએ, કે જેથી લાર્જ કેપ ચાલે તો બી મારું પાર્ટિસિપેટ ત્યાં હોય, મિડ કેપ ચાલે તો બી હોય, થીમેટિક ચાલે તો બી હોય, અને કદાચ બહુ રાઈટ થીમેટિકમાં ડર લાગતો હોય તો સેમ વસ્તુ કે 5 થી 10% નું જ એલોકેશન આપો એમાં. અચ્છા. એટલે રોકાણકારે પોતાની રિસ્ક પ્રોફાઇલ કેટલી છે, એનો એનો ટાર્ગેટ શું છે, ટાર્ગેટ કેટલા સમયમાં અચીવ કરવો છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક યોગ્ય ફંડ, ખાસ તો હા તમારે સર્ટિફાઇડ ફાઇનાન્સની થીમેટિક સલાહ અને લેવી. મિડ કેપ સ્મોલ કેપ. હા જી સર, હા સર મિડ બોલો કેપ અને સ્મોલ કેપ અને થીમેટિકમાં જવું હોય તો 5 થી 7 યર્સ નો ટાઈમ ફ્રેમ રાખીને જવું જોઈએ. રાઈટ 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 હવે સર આપણે વાત કરીએ તો આ બધા ઇન્ફોઝ માર્કેટમાં લોન્ચ થયા છે, એમાં ખાસ કરીને ડેટ કેટેગરીમાં અને ફિક્સ મેચ્યોરિટી જે પ્લાન્સ જેને કહેવામાં આવે છે કે જે એક એક એની 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 અવધિ કે એનો સમયગાળો જે છે, એની મુદત જે છે એ ફિક્સ હોય છે,
તો તમે જુઓ ઘણા બધા એનએફઓઝ અત્યારે બજારમાં છે, તો શું રોકાણકારોએ આવા એનએફઓમાં રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એના વિશે આપનો શું મત છે સાહેબ? સર, એ જ આપણે જે પહેલો ક્વેશ્ચન મેં તમને કીધો એ પ્રમાણે જ, અગેન એવું કે ડેટ ફંડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ 1 યરનો તમારો ટાઈમ ફ્રેમ છે તો તમે એનએફઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, અધરવાઇઝ તમારી પાસે એમ લાગે છે કે 3 થી 5 યર્સનું છે તો ઇક્વિટીમાં બી સારા એવા એનએફઓ આવી રહ્યા છે, એ બધામાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઘણા ઘણા ફ્લેક્સી કેપ ચાલે છે અત્યારે, એચડીએફસી એમએનસી ફંડ ચાલી રહ્યું છે, અને જો કન્ઝર્વેટિવ ક્લાયન્ટ હોય તો અત્યારે સારામાં સારું એક મોડરેટ લેવલનું રિસ્ક લેવું હોય તો એસબીઆઈ નું ડિવિડન્ડ યીલ્ડ ફંડ બી બહુ સારો એનએફઓ ચાલી રહ્યો છે. તો હું એવું પ્રિફર કરું કે સારા રિટર્ન્સ તમારે લેવા છે તો પછી તમે એ બાકી 1 યર માટે તો ડેટમાં જાઓ તો કોઈ ઇશ્યુ નથી, કારણ કે એક લેવલે ડેટ બી અત્યારે એનએફઓમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ લોકો પાસે પેપર્સ જે છે હાયર સાઈડના જવાના છે, તો સપોઝ કે ઇન્ટરેસ્ટ રેટ નીચે આવવાનું ચાલુ થયું તો મે બી કદાચ નેગેટિવ રિટર્ન સ્ટાર્ટ થઈ શકે. અચ્છા, રોકાણકારોમાં સાહેબ એક વસ્તુ એવી હોય છે કે એનએફઓ લોન્ચ થાય એટલે એને એમ જેને પેલો આઈપીઓ લોન્ચ થાય ને કેવું એક આકર્ષણ જોવા મળે, અને એનએફઓ લોન્ચ થાય એટલે એમ કે સસ્તા ભાવે મને યુનિટ મળે છે, 10 રૂપિયામાં યુનિટ મળે છે તો હું લઈ લઉં, તો આ વિશે તમારું શું કહેવાનું થશે? એનએફઓ લોન્ચ થાય એટલે આઈપીઓની જેમ પડાપડી કરવી જોઈએ કે પછી પહેલા એવા જૂના ટ્રેક રેકોર્ડ જે ધરાવતા હોય એવા એનએફઓને આપણે એકવાર એવી સ્ક્રીમને આપણે એકવાર નજર રાખવી જોઈએ, આના વિશે સાહેબ તમે શું કહેશો? એનએફઓમાં સર કેવું છે કે જે એનએફઓ એએમસી લઈને આવી રહી છે કયા કોન્સેપ્ટ ઉપર લઈને આવી રહી છે એનું એ શું છે, મીન્સ કે એનો સારી એએમસી લઈને લઈને આવી રહી છે તો સપોઝ કે એચડીએફસી એમએનસી છે તો અત્યારે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો કઈ કઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, એક ને ડેફિનેટલી કે એમએનસી ના સારા સ્ટોક્સ લઈને આવી રહ્યા છે. પણ હું જનરલી ક્લાયન્ટને એવું કહેતો હોઉં છું કે તમે એનએફઓમાં તમે પડાપડી કરો તો બરાબર છે, સારા ફંડમાં કરી શકો છો, પણ એક જનરલી હું ક્લાયન્ટને એક એક્ઝામ્પલ એવું આવતું હોઉં છું કે 2 શોપ છે, એક શોપ નવી ચાલુ થઈ છે અને એક શોપ છે 10 વર્ષથી ચાલી રહી છે, અને તમને તમે 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને જૂની શોપ વાળો હું એમ કહેશે હું તમને 10% પાર્ટનરશિપ કરીશ, અને નવી શોપ વાળો કહેશે તમારા 100 રૂપિયામાં હું 20% પાર્ટનરશિપ કરીશ, તો તમે શેમાં પાર્ટનરશિપ કરશો? ડેફિનેટલી આપણે જૂની શોપમાં કરવાના છીએ, બીકોઝ કે ત્યાં આગળ એક એની એનું રેવન્યુ બધું સેટ થઈ ગયેલું છે, ભલે ત્યાં આપણને પર્સન્ટેજ આપણા આપણી પાર્ટનરશિપ ઓછી છે પણ ત્યાં ત્યાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. તો એક વસ્તુ એ છે કે મોટા ભાગે કે એક જે એક્ઝિસ્ટિંગ ફંડ્સ છે એ ફંડમાં તમે જુઓ તો એ લોકો સ્ટોક શું છે, એ લોકોનો પોર્ટફોલિયો બની ગયો છે, એ લોકોનો એક સ્ટ્રેટેજી બની ગયેલી છે, એ લોકોની એક પ્રોસેસ બની ગયેલી છે, તો એ પ્રોસેસ ઉપર આપણને ત્યાં આગળ વધારે આલ્ફા જનરેટ થવાના ચાન્સીસ છે. સર, હવે અમારી પાસે રોકાણકારોના સવાલ પણ આવી રહ્યા છે. અમને અમદાવાદના એક સોફ્ટવેર એન્જિનિયર છે અનિલભાઈ, એમણે એક સવાલ મોકલ્યો છે, એમની ઉંમર 24 વર્ષની છે અને એ પૂછે છે કે એમને ડિવિડન્ડ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પછી ગ્રોથ પ્લાનમાં, એ ઈચ્છે છે કે એમને ક્યાંથી વધારે વળતર મળે. હા જી સર, તો એમને માટે શું સલાહ છે આપ? એમને સર એક વસ્તુ છે કે એમને પહેલા લમસમ વેમાં જવું છે કે એસઆઈપી મોડમાં જવું છે એ આપણે પૂછવું પડે એમને, તો એમને એમને શું કયા મોડમાં જવું છે? એમણે વધારે ડિટેલ તો નથી લખી અમને, પણ એમની ઈચ્છા છે કે નાની ઉંમરે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને 30 વર્ષ કે 35 વર્ષ સુધી એમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા છે, અત્યારે એમની ઉંમર 24 વર્ષની છે. એટલે કન્ઝર્વેટિવ છે, તો એક વસ્તુ છે કે જો એસઆઈપી મોડમાં જવું હોય તો પ્યોરલી અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક થમ રૂલ છે 100 માઇનસ યોર એજ એટલી જેટલું હોય, એટલે મીન્સ કે એમની 24 એજ છે તો એમનું 75% ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં હશે તો વધારે ઇફેક્ટિવ રહેશે, ઓનલી 25. અને ડિવિડન્ડ યીલ્ડ છે એ હજી કન્ઝર્વેટિવ લેવલે છે, તો થોડું આ એજમાં એ રિસ્ક લે તો વધારે એમને રિટર્ન સારા મળી શકે એવું છે. ઠીક છે, તો અનિલભાઈ તમારા માટે ઇક્વિટીમાં એક્સપોઝર જેટલું વધારે રાખશો એટલું તમને વધારે રિટર્ન મળશે, એના આધારે તમે ડિસિઝન લઈ શકો છો. સર, બીજો એક સવાલ અમને મળી રહ્યો છે સુરતના રમેશભાઈ પાસેથી. રમેશભાઈ લખે છે કે મારી ઉંમર 32 વર્ષની છે, હું એક શિક્ષક છું અને મારે 1 વર્ષનો બાબો છે, તો મારે કયા ફંડમાં રોકાણ કરવું જેથી મારું બાળક 18 વર્ષનું થાય ત્યારે આ પૈસા કામમાં આવે? એટલે બહુ સરસ રમેશભાઈનો એક વસ્તુ તો ક્લિયર છે કે એમણે એક ટાર્ગેટ નક્કી કરી રાખ્યો છે, એક ટાઈમ હોરાઇઝન નક્કી કરી રાખ્યું છે, એટલે આપણે બહુ સારી વાત છે રમેશભાઈએ નાની ઉંમરથી આ વિચારી રહ્યા છે. સાહેબ, એમને શું સલાહ આપશો તમે?
સર, એમનું બહુ સારું છે, અત્યારથી જે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે બાકી ઘણા લોકો 5, 6, 7 વર્ષના થયા છે, ચાઇલ્ડ પછી કરતા હોય છે. તો હવે એક જ વસ્તુ છે કે એની અંદર જો એમને લમસમ પૈસા રોકવા છે, અથવા એવરી લમસમ પૈસા રોકવા છે, તો એમ આપણે SBI નું ચિલ્ડ્રન ગિફ્ટ પ્લાન સારો છે, HDFC નો ચિલ્ડ્રન પ્લાન સારો છે, કે જેના જેના રિટર્ન્સ અને પાસ્ટ પરફોર્મન્સ બહુ સારા છે, કે જેની બરાબર અંદર 5 યર્સ નો લોક ઇન પીરિયડ હોય છે અને 18 યર્સ, વિચ એવર ઇઝ અર્લિયર, એ બંને માંથી લોક ઇન પીરિયડ. મીન્સ કે એમનો સન 5 યર્સ નો છે, તો એ 6 વર્ષ પછી એ લોકોને લિક્વિડિટી મળી શકે છે. તો એક બરાબર એક ચિલ્ડ્રન માં એ ચિલ્ડ્રન વાળી સ્કીમ માં બી જોવા જઈ શકે. અધરવાઇઝ એમને જે 18 યર્સ છે, એમનો એક ગોલ છે. અત્યારે તમે સમજો કે એન્જિનિયરિંગ કે ડોક્ટર કે મેડિકલ માં જાય છે, તો એ હા આફ્ટર મીન્સ કે એક એજ્યુકેશન ઇન્ફ્લેશન આપણે પકડીએ છીએ, તો એ નેક્સ્ટ 17 યર્સ પછી બહુ મોટી એક હ્યુજ એમાઉન્ટ હશે. તો એ હ્યુજ એમાઉન્ટને એચિવ કરવા માટે યા તો SIP મોડમાં બી જઈ શકે છે. અને આ જે મેં અચ્છા SBI ના અને HDFC ના જે મેં તમને ફંડ કીધા છે ચાઇલ્ડ ચિલ્ડ્રન વાળા, એની અંદર બી SIP કરવી હોય તો કરી શકાય છે સર. ઓકે, એટલે રમેશભાઈ તમે ચાઇલ્ડ ફંડ્સ જે મ્યુચ્યુઅલ ફંડ્સ ના હોય છે એને પસંદ કરી શકો છો, અને તમારું એક સારું છે ગોલ નક્કી છે, ટાઈમ તમારી પાસે ઘણો બધો છે, એટલે તમે એક સારા ફંડની વ્યવસ્થા કરી શકશો. સર એક બીજો સવાલ છે નડિયાદના કમલેશભાઈનો, એ લખે છે કે એમની ઈચ્છા ELSS માં રોકાણ કરવાની છે અને એ જાણવા માંગે છે કે ELSS માં એમને કેટલું રિટર્ન મળી શકશે, પણ આ સિવાય એમણે વધારે કોઈ માહિતી આપી નથી આપણને. તો અત્યાર સુધીનો જો ELSS નો રેકોર્ડ જોઈએ તો 10% થી તો વધારે રિટર્ન આપી જ રહ્યું છે ELSS, અને જો ટેક્સ સેવિંગ નો જે બેનિફિટ પણ કન્સિડર કરીએ આપણે તો મોર દેન 10% રિટર્ન ગણી શકાય આપણે. શું સલાહ આપશો સાહેબ? ટેક્સ લેબ કયા ટેક્સ એટલે કયા ટેક્સ સ્લેબમાં છે એની ઉપર એના રિટર્ન્સ બરાબર છે. એની અંદર આપણે પણ એવું કહી શકાય કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો હંમેશા અમે એવું કહીએ કે એક્સપેક્ટેડ રિટર્ન 12% થી વધારેનું ના રાખવું જોઈએ. એ અમે 12% એટલા માટે કહેતા હોઈએ છીએ કે ઇન્ફ્લેશન પ્લસ GDP એનું જેટલું થાય એટલું જ ઇક્વિટી માર્કેટ રિટર્ન આપી શકે, એનાથી વધારે ના આપી શકે. આપણું ઇન્ફ્લેશન ને જે GDP છે 4.4 અને ઇન્ફ્લેશન આપણું સપોઝ કે 6-7 છે, તો આપણે 10-12% સુધીના એક્સપેક્ટેડ રિટર્ન કેલ્ક્યુલેટ કરી શકીએ સર. બરાબર છે, બહુ સરસ તમે આ લોકોને સવાલોના જવાબ આપ્યા છે નડિયાદના રમેશભાઈ કમલેશભાઈ, તમને ELSS માં તમે પસંદ કરી શકો છો અને તમે 12% રિટર્ન ની એક આશા રાખી શકો છો. સાહેબ ફેડ પણ હવે રેટ વધારવાની પરિસ્થિતિમાં આવી ગઈ છે, આપણે RBI પણ લાગે છે કે 25 બેઝિસ પોઈન્ટ નો વધારો કરશે, એટલે એક રેટ હાઈક નો જે માહોલ છે અત્યારે એ ઘણો લાંબા સમય સુધી ચાલે એવી અત્યારે ઉભી થઈ છે. ઇકોનોમીના જેટલા પણ ડેટા આપણને મળી ગયા છે, આપણે તો આવી પરિસ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની અંદર રોકાણકારોએ કઈ સ્ટ્રેટેજી સાથે હવે આગળ વધવું જોઈએ, આ આપણો એક છેલ્લો સવાલ છે, અને પછી આપણે આ પ્રોગ્રામનો સમાપ્ત કરીએ છીએ. સાહેબ તમારી છેલ્લી ટિપ્પણી જાણવા માંગીશ. સર આની અંદર બે વસ્તુથી હું કહી શકું છું. એક તો SIP જે મોડ છે એવરગ્રીન મોડ છે, એની અંદર તો આ મીન્સ કે એમાં કોઈ કોઈ ક્વેશ્ચન માર્ક માર્કેટ SIP માં એવું કહેવાય કે તેજીમાં બી ફાયદો અને મંદીમાં બી ફાયદો. તેજીમાં ફાયદો એ રીતે કે આપણા યુનિટની વેલ્યુ વધે છે, અને મંદીમાં એ રીતે ફાયદો કે આપણા યુનિટ જે છે એ વધે છે. એટલે એક SIP મોડમાં જઈ શકે. પણ સપોઝ કે કોઈની પાસે લમસમ પૈસા છે, તો સિસ્ટેમેટિક ટ્રાન્સફર ફંડ થ્રુ એ પૈસા જે રીતે મેં વાત કરી એ ડેટ ફંડ ઇક્વિટી લિક્વિડ ફંડ કે બેલેન્સ ફંડમાં નાખી અને ત્યાંથી લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ એ રીતે પોર્ટફોલિયો બનાવી અને ટ્રાન્સફર કરી શકે, નહીં કે એક જ ફંડમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ. બીજું એક ઓપ્શન એવું છે કે અમારી પાસે કે સપોઝ કે 10 લાખ રૂપીઝ તમારી પાસે સપોઝ છે, તો એની અંદરથી તમે 7000 નું તમે SWP આપીને તમારી બેંકમાંથી જે પૈસા ડેબિટ થઈને SIP મોડમાં જતા રહે, તો શું થશે કે બેલેન્સ ફંડ છે એ તમને પ્રોટેક્ટ કરશે અને SIP એન સામે SIP આપીશું એ તમારું ઈલ્ડ ઉપર લઈ જશે. તો એ બંનેનું આફ્ટર 10 યર્સ ના રિટર્ન બહુ સારા હોય છે. તો એ એ એ મીન્સ કે આ એક જ વસ્તુ દરેક તમારા દર્શક મિત્રોને કહીશ કે વોરેન બફેટ સાહેબનું એક વાક્ય યાદ રાખવું કે જ્યારે પબ્લિક ગ્રીડી હોય ત્યારે આપણે ફિયરમાં આવી જવું, અને જ્યારે પબ્લિક ફિયરમાં હોય ને ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટમાં ગ્રીડી થઈ જવું. તો અત્યારે હું એક જ વસ્તુ કહું છું કે 2023 છે અને એ એગ્રેસિવલી ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ છે, તો કોઈએ ડરવાની કઈ જરૂર નથી, ઇકોનોમી કઈ પતી જવાની નથી, અદાણી સાહેબના હિસાબે આપણને કઈ થવાનું નથી. બાકી આ લેવલે તમારું આ એક વેલ્યુએશનનો એક પોઈન્ટ છે, તમે ડેફિનેટલી
એકદમ કોન્ફિડન્સ થી ઇન્વેસ્ટમેન્ટ કરો, 2020 મીન્સ કે 3 વર્ષ માટે, 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો બહુ સારું. કારણ કે તમને બી ખબર છે કે 1.5 વર્ષનો આપણે પીરિયડ છે, 2 વર્ષનો પીરિયડ છે, આપણે પેનિક પતી ગયેલો છે. તો હવે આપણી પાસે કદાચ પેનિકનો ટાઈમ 1.5 થી 2 વર્ષનો જ છે. તો અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કરશે ને, એના કદાચ બહુ સારા એવા રિટર્ન્સ બની શકશે, બહુ સારા એવા રિટર્ન્સ બની શકશે. બહુ સરસ બીજીભાઈ આચાર્ય સાહેબ છે આપણી સાથે, મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાત છે અને એક સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર પણ છે. એમણે આપણને આજે બહુ સરસ રીતે સમજાવ્યું છે અને એમની એક સોનેરી સલાહ જે ટાંકીને આપણને કહ્યું, અને એમના મતે જો જોઈએ તો 2023ના વર્ષમાં આપણે એગ્રેસિવલી રોકાણ કરવાની જરૂર છે, સાથે સાથે પોતાની રિસ્ક પ્રોફાઇલ, પોતાનો ટાર્ગેટ અને પોતાનો ટાઈમ પીરિયડ, જો આ 3 વસ્તુ નક્કી કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો ડેફિનેટલી તમને સારામાં સારો ફાયદો થશે. અને જો કંઈ મૂંઝવણ હોય તો તમે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરનો સંપર્ક કરી શકો છો. તો આ સાથે આપણા પ્રોગ્રામની આજે સમાપ્તિ કરીએ છીએ. ફરી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે ફરીથી મળતા રહીશું. ધન્યવાદ સાહેબ આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દર્શક મિત્રો. થેન્ક યુ. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.